દાંતીવાડા તાલુકાના જેગોલ કૃષ્ણનગર મહિલા મંડળના મંત્રી ગામમાં આવેલ મહિલા દૂધ ઉત્પાદક મંડળીની તારીખ 3 અને 4 રોજ મંડળીની મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કરતા મંત્રી પાસેથી રૂપિયા 31,75,626 રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. તેના રૂપિયા ભરવા માટે સંઘ દ્વારા ચેરમેને નોટિસ આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન મંડળીની સિલકના નાણાં 31,75,626 રૂપિયાની રકમ પોતાના અંગત કામમાં વાપરી નાખી તેમજ મંડળીના સભાસદોના નફો સહિત પગારના રૂપિયાની ઉચાપત કરવાનો મામલો બહાર આવ્યો છે. મંડળીના ઓડિટ દરમિયાન લાખોની ઉચાપતનો મામલો ધ્યાને આવતા મંડળીના ચેરમેન કૃષ્ણનગર મહિલા મંડળીના ચેરમેને જાણ કરી ઉચાપત કરેલા નાણાં જ્યાં સુધી નહીં ભરવામાં આવે તો મંડળી બંધ રાખવા માટે સંઘે નિર્ણય લીધો હતો. હાલમાં સંઘ દ્વારા ગામમાં આવેલી બીજી 3 દૂધ મંડળીઓ દૂધ ભરાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી નિર્દોષ પશુપાલકો મિત્રની ઉચાપતના લીધે ભોગ ન બને તે માટે સંઘ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે વાત કૃષ્ણનગર જેગોલ મંડળીની કે જે તાલુકો દોતીવાડામાં આવેલી છે અને એ મંડળીની અંદર ગ્રાહકો દ્વારા અમને એક કાગળ મળેલ કે અમારા મંત્રી અમારી મંડળીમાં ગેરરીતિ ચલાવે છે અને અમારી મંડળીના ભાવફેર અને અમારા નફાના નાણાં ટાઈમસર આપતા નથી. એ ગ્રાહકોની ફરિયાદના આધારે બનાસ ડેરી એક વિજિલન્સ ટીમ મોકલી અને એની તપાસ કરાઈ તો 4-7 રોજ એ વિજિલન્સ ટીમે મંત્રીશ્રીનું 31.5 લાખ સુધીનું લગભગ એને વાપરેલા પૈસાનું બહાર આવ્યું છે. તો એ બાબતે સંઘે ચેરમેન મંત્રીશ્રીને દિવસ 4 અંદર આ નાણાં ભરપાઈ કરવા માટેની નોટિસ આપેલી, પણ આજ દિન સુધી મંત્રીશ્રીએ એ નાણાં ભરપાઈ કર્યા નથી. બીજી વાત આવી ગ્રાહકોની કે ગ્રાહકોનું જ્યારે દૂધ ભરાવવાની વાત આવે ત્યારે 4 તારીખના રોજ જ્યારે મંડળી બંધ કરવાનો નિર્ણય લીધેલો એ વખતમાં બીજા ગ્રાહકોને તકલીફ ના પડે એ માટે એ ગામની અંદર બીજી 3 મંડળી આવેલી છે. તો એ મંડળીની અંદર તમામ દૂધ ગ્રાહકોને પોતાનું દૂધ ભરાવવા માટેની આપણે સંઘે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરેલી છે. આજના દિવસમાં પણ એ મંડળીની અંદર 48 ગ્રાહકો પોતાનું દૂધ ભરાવે છે અને એ પ્રમાણેની વાત આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ. મારા ગામમાં કૃષ્ણનગર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાલુ હતી. 6 વર્ષથી હું એક પશુપાલક તરીકે રજૂઆત કરવા માંગુ છું કે ઈશ્વરભાઈ મંત્રી તરીકે એક ફરજ બજાવતા 6 મહિનાથી. છેલ્લા 6 મહિનાથી પગાર અને નફામાં ખૂબ લેટ કરતા હતા અને અમારા ગામમાં રાડ ઉઠતી હતી, એટલે અમે સંઘને રજૂઆત કરી અધિકારીઓને અને અધિકારી 3/7/2020 દાડે એ લોકો તપાસ કરતા 31 લાખથી વધારે રકમ ઉચાપત કરી છે એવું જાણવા મળ્યું. સંઘે 4 દિવસની નોટિસ આપી હતી, 4 દિવસની ભરપાઈ કરો અને મંડળી ચાલુ કરી દો. તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકોએ કોઈ પૈસા ભરવાની તજવીજ કરતા નથી અને સંઘ વિરોધી પ્રવૃત્તિ કરી. સંઘની મંડળી કૃષ્ણનગર મહિલા મંડળીના સામે પ્રાઇવેટ દૂધ ભરે છે અને ભઠ્ઠો ચલાવે, એમની ખાનગી ભેટીઓ એમ ચલાવે છે અને ટોટલ દફતર રેકર્ડ ઉપર ચેડા કર્યા છે. ઓરિજિનલ રેકર્ડ અમારા પાસે છે જે ચેરમેન સાહેબના પાસે, અને ડુપ્લિકેટ રેકર્ડ બનાવી અને ખોટી સહીઓ ચેરમેનની લઈ અને આ લોકો પૈસાની લેવડદેવડ કરી છે, એમાં અમારો વાંધો છે. તેમ છતાંય સંઘે ઘણી બધી રજૂઆત કરી કે દૂધ કયો મૂકશો. દૂધ સંઘવાળાએ રજૂઆત કરી 3 ડેરીઓ ગામમાં છે અને બધાને કહી દીધું ગ્રાહકને ઘેર ઘેર ફરી કે બધી જ દૂધ તમે મંડળીએ ભરાવો, તમે પ્રાઇવેટ મત ભરાવો. તેમ છતાં આ લોકો વિરુદ્ધમાં દૂધ ભરાવે છે અને અમે પણ ગામવાળાએ રજૂઆત કરી, સમાજવાળાએ રજૂઆત કરી કે આ બધું છોડો અને પૈસા ભરો, મંડળી ચાલુ કરો. નગર ડેરીમાં છપિયા છું, તે અમારી ઉંચાપદમાં ડેરી બંધ થઈ ગઈ છે, તે અમે શિવનગરમાં દૂધ ભરાવી છીએ, તે અમારને કોઈ તકલીફ પડતી નથી. અમારે પગાર નફો બધો મંત્રી લઈ લીધો છે, ઉપાડી લીધો છે, એમાં અમારી ડેરી બંધ છે. મારી ડેરી કૃષ્ણનગરની ડેરી બંધ થઈ ગઈ છે. શા કારણથી શી છે? એ અમારો નફો, અમારો પગાર, એ અમારો 100 હાથ ભાઈનો અમારો નફો પગાર આવ્યો નથી, એના કારણથી અમારી ડેરી બંધ થઈ ગઈ છે. અને એમાં ઈશ્વરભાઈ મંત્રી નફો બધું પગાર અમારો 20 દાડાનો પગાર આવ્યો નથી. અમારા 20 દાડાના પગારમાં બધું ઉચાપત વધારાનું કરી નાખ્યું, એમાં અમારી ડેરી બંધ થઈ ગઈ છે. અમે ડેરી જોઈન કરી કે અમારી ડેરી ચમ બંધ થઈ ગઈ, એટલે અમારી ડેરી અમે જોઈન કરી કે અમારી ડેરીનો નફો નથી થતો, અમારો પગાર નથી થતો, એના કારણથી અમે જોઈન કરી, એટલે અમારું ડેરીનું દૂધ અમારું દૂધ જાય છે કમ્પ્લીટ. અમે 2 મહિનાથી અમારી કૃષ્ણનગરની ડેરી બંધ છે, અમારું દૂધ જાય છે કમ્પ્લીટ. અમારું શિવનગરમાં દૂધ 2 મહિનાથી જાય છે. અમે કોઈ અમારા દૂધના કારણે કોઈ ઉપાધિ નથી, પણ અમારી ડેરી અમારા ઘરાક મારી મહિલાઓ છે, અમે
20 25 જણી છે, 25 જણી અમારી મહિલાઓ બધી રાડ પાડે છે કે આપણો નફો જેમ નથી થતો, અમારો પગાર જેમ નથી થતો, એના કારણથી અમે ડેરીમાં જોઈન કરી એટલે અમે પાસે અમારા સાહેબો આવ્યા ડેરીના, એટલે અમારી ડેરી બંધ કરીને આવી કે ભાઈ તમે આ ઉચાપત ક્યાં કર્યું કે ઈશ્વરભાઈ મંદિર ઉચાપત કર્યું છે, એના કારણથી ડેરી બંધ કરીને જશે, અમારો નફો પગાર બધો એની ઉચાપતમાં ઉપાડી દીધો છે.